सामाजिक विज्ञान धोरण सात। हवे आपणे रथ यात्रा विशे आगळ अभ्यास करशुं। रथ यात्रा जगन्नाथपुरीनी रथ यात्रानी जेम भारतना विविध भागोमां आषाढ महिनानी सूद बीजना दिवसे जगन्नाथजीनी रथ यात्रा निकळे। दर वर्षे रथ यात्रा अमदावादमां काढवामां आवे छे। आपणे गुजरातनी वात लईए तो एवी रीते जगन्नाथपुरी जिल्लामां ओडिशामां पण आ रथ यात्रा निकळे छे। तो अहीं जगन्नाथपुरीनी रथ यात्रानी जेम जगन्नाथपुरीनी एटले के पुरी जिल्लामां आवेलुं जगन्नाथ मंदिर विश्वविख्यात मंदिर छे जे ओडिशामां आवेलुं छे એ જગ્યાએ ભારતના વિવિધ ભાગોમાં પણ અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। આ રથયાત્રા ભારતમાં જુદી જુદી જગ્યાએ નીકળે છે। એમાં મુખ્ય છે પુરી જિલ્લાનું જે ઓડિશામાં આવેલું અને અમદાવાદની રથયાત્રા જે આપણા ગુજરાતની પ્રખ્યાત છે જેમાં અમદાવાદ નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે। આપણા ગુજરાત રાજ્યમાં આવેલું અમદાવાદ શહેર જે જિલ્લો છે ત્યાં આ રથયાત્રા નીકળવામાં આવે છે। એ ખૂબ જ આકર્ષક રથયાત્રા જોવા મળે છે। આ રથયાત્રામાં હાથી ઘોડા ખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે। આ રથયાત્રા નીકળવામાં જે જે લોકો એમાં ભાગ લે છે એમાં છે પ્રાણીઓમાં જોઈએ તો હાથી અને ઘોડાનો ભરપૂર પ્રમાણમાં સમાવેશ થાય છે। જે લોકો હાથીઓને પાળતા હોય છે એ લોકો હાથી લાવે છે, ઘોડા હોય છે એને પણ એમાં શણગાર સજીને લાવવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના એમની શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે। એની સાથે સાથે અખાડાઓ પણ થાય છે। અખાડા એટલે વિવિધ કળા જે લાકડીઓ લઈને ફેરવવી, અગ્નિ જ્વાળા દ્વારા લાકડીઓ કે વિવિધ પ્રકારની અલગ અલગ કર્તવ્યો કરવી, કસરતો કરવી, યોગ કરવા, આવા વિવિધ પ્રકારના અખાડા કરવામાં આવે છે। લોકોની સમક્ષ લોકોની હાજરીમાં એને અખાડા કહેવાય છે। એ રીતે સાધુ સંતો જે ગિરનારની જૂનાગઢના તમે સાધુ સંતો ઘણા જોયા હશે એવી રીતના ઘણા બધા સાધુ સંતો આજુબાજુના વિસ્તારના મંદિરના પૂજારી હોય કે કોઈ પણ એ બધા લોકો આ રથયાત્રામાં જોડાય છે એટલે વધીને લાખો લોકોની સંખ્યા આ રથયાત્રામાં જોડાય છે। પહિત વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે। આ પહિત વિધિ એટલે શું? એટલે કે જ્યારે રથયાત્રાની જે જગ્યાથી શરૂઆત કરવાની છે એ જગ્યાનો રસ્તો સાવરણાથી સાફ કરવામાં આવે છે। હવે સાવરણ પણ કેવો? સોનાનો સાવરણ, સોનાના સાવરણાથી આ રસ્તાની સફાઈ થાય છે અને રથયાત્રાનો પછી આરંભ કરવામાં આવે છે। આ સાવરણા વર્ષે સોનાના સાવરણા વર્ષે જે સફાઈ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવાય છે અને પહિંદ વિધિ થાય એટલે રથયાત્રાનો આરંભ થાય। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે। આ રથયાત્રા જે શોભાયાત્રા છે એનું મહત્વ શું છે? એનું એમાં જે મુખ્ય જે ભગવાન છે જગન્નાથ ભગવાન છે જે વિષ્ણુ ભગવાનના અવતાર છે। એવી રીતે જગન્નાથ ભગવાન હોય છે, એમના મોટા ભાઈ બલરામ પણ હોય છે, એવી રીતે એમની બહેન છે સુભદ્રા, એવી રીતે ભગવાન જગન્નાથના પણ શ્રી રામજી કહેવાય છે, કૃષ્ણ ભગવાન છે, વિષ્ણુ ભગવાનના બધા અવતારો છે, એમાં છે જગન્નાથજીના મોટા ભાઈ બલરામ અને એમની બહેન સુભદ્રા રથમાં બેસીને નગરનું પરિભ્રમણ કરે છે, નગરચર્યા માટે ફરવા નીકળે છે એટલે એમની આ શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ પ્રકારે રથયાત્રા અમદાવાદમાં નીકળે છે। હવે મેળાઓ વિશે કહીએ, ભારત એક ઉત્સવપ્રિય દેશ છે જેમાં સૌથી વધારે લોકનૃત્યો લોકોના મેળાઓ
વધારે પ્રક્રિયા છે કારણ લોકો મેળાઓ સાથે બહુ સંકળાયેલા છે ઠેર ઠેર ગામડે ગામડે કે આજુબાજુના ઘણા વિસ્તારોમાં વિવિધ પ્રકારના મેળાઓ થાય છે આ મેળાઓમાં માણ જે મજૂર વર્ગના હોય ખેડૂત હોય કે ગમે તે વેપારીઓ બધા લોકો એમાં જોડાતા હોય છે અને સ્થાનિક મેળાઓ પણ હોય છે જેનો આખો આનંદ અને ઉલ્લાસ અલગ પ્રકારનો હોય છે જે ગુજરાતની એક આગવી ઓળખ છે મેળાઓ કઈ કઈ જગ્યાએ આ મેળાઓ ભરાય છે તો ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ગયા છે ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં એવા મોટા મોટા મેળાઓ ભરાય છે નાનામાં નાના મેળા તો ઘણા અલગ છે સંખ્યામાં પણ જે મુખ્ય ગુજરાતમાં વખણાતા મુખ્ય મુખ્ય મેળાઓ જે અમુક જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે એ જિલ્લાઓની પ્રતિષ્ઠા અને પ્રખ્યાત થઈ ગયા છે એવાના જિલ્લાઓના નામ લઈએ પહેલો છે તરણેતરનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છે અહીંયા આપણે હાલમાં જે અહીંયા અભ્યાસ કરે છે પાટણી તાલુકામાં જે બધાનો જિલ્લો છે સુરેન્દ્રનગર પાટણી તાલુકાનો જિલ્લો કયો સુરેન્દ્રનગર આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવેલો છે તરણેતરનો મેળો જે થાણમાં આવેલો છે થાણમાં દર વર્ષે આ તરણેતરનો મેળો ભરાય છે અને ધામધૂમથી એની ઉજવણી થાય છે ત્યાં અલગ અલગ પ્રકારની છત્રીઓ જે રંગબેરંગી હોય છે વિવિધ કળા દેખાડવા લોકો ત્યાં ભજન કીર્તન કે ઘણા બધા પ્રકારના પ્રોગ્રામો રાખવામાં આવે છે આવી 3-4 દિવસ ચાલતો મેળો છે તે ભરપૂર આનંદ લોકો એનો ઉઠાવતા હોય છે હજારોની સંખ્યામાં લોકો આવે છે વિદેશીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે આ સિવાય વિવિધ કાર્યક્રમો પણ એમાં ઉજવાતા હોય છે એવી જ રીતે બાઉઠાનો મેળો છે જે અમદાવાદમાં આવેલો છે આ બાઉઠાનો મેળો છે અમદાવાદ જિલ્લાના ધોળકામાં તાલુકામાં ધોળકામાં આ ભરાયેલો હોય છે અને એવી રીતે એની પણ એક વિશિષ્ટતા છે જે આપણા ગુજરાતના સૌથી મોટા મોટો મેળા તરીકે એની ગણના થાય છે એવી રીતે ભવનાથનો મેળો તે જૂનાગઢ ગિરનારમાં ભરાય જેમાં ઘણા બધા સાધુ સંતો અને આ જે લોકો છે તે ભવન શંકર ભગવાનના ઇત્યાદિ શોભાયાત્રા કાઢે છે ભભૂતિ લગાવીને માતા વિવિધ પ્રકારના કર્તવ્યો કરતા કરતા એ કામો જૂનાગઢને ભવનાથ મેળો કહેવાય છે એવી રીતે સામરાજી ગદાધરનો મેળો જે સામરાજીમાં આવેલો છે જિલ્લો છે અરવલ્લી એવી રીતે પલ્લીનો મેળો જે રૂપાલ ગાંધીનગરના રૂપાલમાં આવેલો છે ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં છે જે બનાસકાંઠા જિલ્લામાં છે સરખેજનો મેળો જે અમદાવાદ સરખેજમાં આવેલો છે ગોળ ગધેડાનો મેળો જે દાહોદ જિલ્લાના ગરબાડામાં આવેલો છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે માધવપુરનો મેળો માધવપુર પોરબંદર જિલ્લાના માધવપુરમાં આવેલો છે મીરા દાતા ઉર્સ મુબારક નો મેળો જે મહેસાણા જિલ્લાના અંદાવામાં આ જે મેળાઓ છે એ જાણીતા મેળાઓ છે પ્રખ્યાત મેળાઓ છે જેમાં વિદેશી પ્રજા પણ ઘણી બધી આવે છે અને આજુબાજુના જિલ્લાઓના લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જે ઘણા બધા લોકો એમાં ભાગ લે છે વિવિધ કાર્યક્રમો થાય છે જેને લોકો માણવા પણ ત્યાં આવતા હોય છે આવી રીતના આ આપણા ગુજરાતના ઘણા મુખ્ય અને મહત્વના જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં આ મેળાઓ ભરાય છે જેથી કરીને આ જિલ્લાઓની એક આગવી ઓળખ આ મેળાઓ બની ગયા છે એ સિવાય આવી રીતે ભારત ઉત્સવપ્રિય તરીકે ઘણા બધા મેળાઓ છે હવે જોઈએ આપણે આગળ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભારત નૃત્યકલામાં પણ ઘણી બધા આકર્ષણનું કેન્દ્ર છે એમાંના અમુક કળાઓ વિશે તમે જાણતા હશો અમુક નૃત્યો વિશે તમે નથી જાણતા તો એમાં અહીંયા પણ એવા જે નૃત્યો છે જેના વિશે તમે જાણતા નથી એની માહિતી તમને અહીંયા મળશે તો ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે તમે ઘણી બધી પ્રકારના નૃત્ય જોયા હશે નાટકો જોયા હશે ભવાઈ જોઈ હશે પણ જે શાસ્ત્રીય નૃત્યો છે જે કથાઓ ઉપર આધારિત હોય વિવિધ પ્રકારની મહાભારત રામાયણ જેવી ઘણી બધી કથાઓ છે એમની ઉપર જે આધારિત હોય એવા શાસ્ત્રીય નૃત્યો તમે જોયા નહીં તો એના વિશે અહીંયા માહિતી મેળવવાની છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા છે
વિવિધ ધાર્મિક હોય છે મોટા ભાગે હિન્દુ ધર્મમાં જોવા મળતા જ શાસ્ત્રીય નૃત્યો અહીંયા છે આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીએ અહીંયા આપણે શાસ્ત્રીય નૃત્યો છે એ મુખ્ય જે શાસ્ત્રીય નૃત્યો છે જે કથાઓ ઉપર કે વિવિધ પ્રકારના નાટકો ઉપર આધારિત છે તેને ધ્યાનમાં રાખીને નૃત્ય કરવામાં આવે છે તો એમાં છે તેનું કથક હવે કથક શબ્દ છે કથા પરથી ઉતરી આવ્યો મોરારી બાપુને તમે કથા કરતા સાંભળ્યા છે એવા પ્રકારની કથા કરતા હોય છે મોટા ભાગના શ્રી રામ અને કૃષ્ણ ભગવાનની વાતો વધારે હોય છે એમની ઉપર આધારિત કથાઓ છે તો એ કથા દ્વારા જે નૃત્ય થાય છે એની ઉપરથી આ નામ પડ્યું છે કથક નૃત્ય તો કથક નૃત્ય એ કથા કહેતા હોય એની એક જાતની નાટ્યકલા રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે અને એ નૃત્ય કરતા કરતા જે મોરારી બાપુ મોઢેથી બોલીને કથા કરતા હોય છે એવી રીતે કથક નૃત્યો નૃત્ય કરીને કથા લોકોને કહેવામાં આવે છે હાવભાવથી બોલ્યા વગર કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હોય છે જે કથા કરતા હોય છે એ પોતે કેવી રીતે કે બોલતા હોય છે મોઢે અને હાવભાવ બોલીને વિવિધ પ્રકારના વાક્યો બોલીને તમને એ કથા સંભળાવતા હોય છે કથન કરે સો કથક કહાવે ઉક્તિ આમાં જાણીતી છે આ એક ઉક્તિ છે જે પંક્તિ છે જે તમે ઘણી જગ્યાએ સાંભળી પણ છે કે કથન કરે સો કથક કહાવે એટલે કે જે શાસ્ત્રીય નૃત્ય દ્વારા જે કથન કરવામાં આવે છે કથા એ કથાને અહીંયા હાવભાવ અને અલગ પ્રકારની ક્રિયાઓ દ્વારા તમને દર્શન દેવામાં આવે છે ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો ખાસ કરીને આ કથક નૃત્યનો વિકાસ ક્યારે થયો હતો કે 15મી અને 16મી સદીમાં જ્યારે ભક્તિ આંદોલન થયું આપણે નરસિંહ મહેતા મીરાબાઈ ભાલણ જે ગુજરાતી ભાષાને આગળ લાવવામાં ઘણા બધા ભજન પદો પ્રભાતીય ગાયા છે એ સદી ત્યારે ભક્તિ યુગ કહેવાય એ ભક્તિ આંદોલનના પ્રચારમાં આ ઉત્તર ભારતમાં આ કથકનો પણ વિકાસ થયો એટલે કે કથક નૃત્યનો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ સમાવેશ થાય છે હવે આ કથક નૃત્યમાં મેં તમને કીધું કે મોટા ભાગે કથાઓ રામ અને શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાનની વધારે હોય છે પણ શાસ્ત્રીય નૃત્ય તરીકે જ્યારે કથક કરવામાં આવે છે અને અલગ અલગ ક્રિયાથી કથક નૃત્ય થાય છે આ કથક નૃત્યમાં કઈ કથાઓ વધારે હોય છે રાધા અને શ્રી કૃષ્ણની જે રાસલીલાઓ હતી ગોપીઓ સાથે એ રાસલીલાઓ કે વિવિધ બાબતો કથક દ્વારા દર્શાવવામાં આવે છે મુગલ બાદશાહના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ થયો મુગલ બાદશાહ સમયમાં કે રાજાશાહી સમયની પણ આપણે વાત કરીએ તો રાજાશાહી સમયમાં જે મોટા ભાગને મનોરંજનનું સાધન હોય તો આ નૃત્ય કલા હતી એમાંની એક નૃત્ય કલા જે આ છે કથક નૃત્યો જે મુગલ બાદશાહના સમયમાં પ્રખ્યાત હતા મુગલ બાદશાહ કથક નૃત્ય જોવામાં થી મનોરંજન લેતા હતા એ સમયના રાજ દરબારોમાં આ કથક નૃત્ય રજૂ થતું હતું એટલા માટે એ નૃત્ય શૈલીમાં મહત્વનું માન પામ્યું છે 15મી 16મી સદી બાદ કથક પરંપરાને ઘરાણા કહેવામાં આવે છે કથક નૃત્ય જે કરતા હોય તે કથક પ્રમાણે 15મી અને 16મી સદીમાં આ કથક વિવિધ પરંપરાઓમાં વહેંચાઈ ગઈ જેના કારણે આ પરંપરાને ઘરાણા પણ કહેવામાં આવે છે કે ઘણા બધા લોકો કથક નૃત્યથી માહિતગાર થઈ ગયા આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ વધારે થાય છે કઈ પરંપરાઓમાં કથક નૃત્યની જે આ ઘરાણા તરીકે કહેવાતી પરંપરા છે તો આ પરંપરા મોટા ભાગે જયપુર અને લખનૌમાં વધારે પ્રમાણમાં વિકાસ પામી 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવિત આપ્યો
कथक कला छे ये नृत्य कला छे हालना समय मा हालना युवा वर्ग आनाथी मोहित थता नथी कारण के हाल मा टेक्नोलॉजी नो विकास एटलो बधो थई गयो के बाळको तो माणीने घणा बधा काल्पनिक दृश्यो थी टेवायेला छे बाळको छे मोटा भागना कार्टून के एवा के फिल्मो थी आकर्षित थता होय छे અને મોટા વર્ગના યુવા વર્ગના છે અમુક અલગ પ્રકારની ગેમ જે અલગ અલગ પ્રકારની તમે ગેમો સાંભળો છો ફ્રી ફાયર છે પબજી છે આવી વિવિધ પ્રકારની ગેમોથી પોતાના અંગને પ્રભાવિત કરતા હોય છે પણ જે આપણા વારસામાં મળેલા નૃત્યો છે એ નૃત્યો પણ આપણે જાળવી રાખવું જોઈએ એટલા માટે 19મી સદીમાં અવધના નવાબ જે હતા વાજી અલીશાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું રાજાશાહી સમયમાં મનોરંજન માટે આ નૃત્ય કલાનો ઉપયોગ થતો હતો પણ ધીમે ધીમે નામ શેષ ન થઈ જાય એટલા માટે 19મી સદીમાં અવધના જે નવાબ હતા વાજીદરે એમને ફરીથી કથક નૃત્યને પુનર્જીવિત કર્યું ફરીથી બેઠું કર્યું અને એમાં જે લોકોને રસ હોય એમાં આગળ આવવા માટે આશ્રય સ્થાન આપ્યું કથક કયા કયા રાજ્યોમાં હાલમાં પણ જોવા મળે છે તો કે પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્ય પ્રદેશ સુધી એનો વિકાસ થયો છે ઘણા બધા રાજ્યો છે આ બધા રાજ્યોમાં હાલમાં પણ આ એનો વિકાસ થતો રહે છે જેમાંના પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્ય પ્રદેશ રાજ્યમાં આ કથક નૃત્યનો વિકાસ થતો રહે છે એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે જે લોકોને નૃત્યમાં રસ હોય એ લોકો માટે તાલીમ વર્ગો પણ ઉભા થયા છે સરકાર પણ એમાં રસ રાખે છે તેથી કરીને આપણો જૂનો પુરાણો પુરાણો જે આ વારસો છે કથક નૃત્યો જે હાલની યુવા પેઢી ઘણી બધી પસંદ પણ ન કરતી હોય છતાં પણ એને જાળવી રાખવા જે લોકોને એમાં રસ છે એમને આ તાલીમ આપીને ઉભરાવવામાં આવે છે એટલે બેઠા કરવામાં આવે છે કારણ આ કથક નૃત્ય પુનર્જીવિત કરવાનું છે સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું જે મુખ્ય છ શાસ્ત્રીય નૃત્યો છે એમાં કથક નૃત્યનો પણ સમાવેશ થાય છે આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે આવી રીતે સરકારના પ્રયાસોથી આ કથક નૃત્યમાં ઘણા બધા લોકો તાલીમ લે છે નૃત્ય પણ શીખે છે જેથી કરીને ભારતીય સંસ્કૃતિનું આ કથક નૃત્ય ખૂબ અભિન્ન અંગ બની ગયું છે એક આકર્ષક અંગ બની ગયું છે જેના કારણે એ વિશ્વમાં ઘણી બધી જગ્યાએ એના પ્રોગ્રામો દ્વારા ઘણા બધા લોકો એનાથી આકર્ષાય છે કે આ કેવા પ્રકારનું નૃત્ય છે જે લોકો જોવા જાય છે એમાં મંત્ર મુગ્ધ થઈ જાય છે કારણ કે એ નૃત્યની કલા સાથે સાથે અલગ પ્રકારની એક કથા હાવ ભાવ આંખના ઇશારાથી જે વિવિધ પ્રકારના કળા કરવામાં આવે છે જે એક આકર્ષણનું કેન્દ્ર હોય છે આવી રીતે વિવિધ પ્રકારના શાસ્ત્રીય નૃત્યો આપણા ભારતમાં છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ